ગુજરાતમાં નર્સરી જે નાના નાના છોડવા હોય, તમારે ઓફિસ બનાવવી હોય અથવા તમારે ફાર્મ હાઉસ કે પછી કોઈ પાર્ટી પ્લોટ કે જે પણ કંઈ કદાચ ગુજરાતની પણ ગુજરાત બહાર પણ જેને જેને કંઈ છોડવા જોતા હોય ને, તો લોકો ખાસ ચીખલી બાજુ વધારે આવવાનું પસંદ કરતા હોય છે. આખા ગુજરાતમાં પણ ઇન્ડિયામાં બધી જગ્યાએ નર્સરી અહીંથી જ જાય, બધી શું અહીંયા જ જાય, અહીંયાથી રાજસ્થાન જાય, મહારાષ્ટ્રમાં જાય, ઓલ ઓવર ગુજરાત, મધ્યપ્રદેશ, કોઈ બી જગ્યા પર મોકલી આપીએ આપણે. એવડી મોટી બ્રાન્ડ છે કે ચીખલીની અંદર તમને કીધું કે ઘણા બધા લોકો આવ્યા છે, એમાંથી અત્યારે ટોપ 5 ની અંદર પટેલ નર્સરીમાં આવ્યો. જો હવે પાકું એડ્રેસ કહી દો કદાચ કોઈને આવવું જોઈએ. પટેલ નર્સરી ચીખલી થાલા આપણું આવે. કેટલા ઝાડવા કેટલા હશે આપણી પાસે? ટોટલ વેરાયટી 500 પ્લસ હશે. 500 પ્લસ વેરાયટી? હા. એમાં પછી કયા કયા વેરાયટી આવી જાય? ઇન્ડોર પ્લાન્ટ આવી જાય, એવન્યુ ટ્રી આવી જાય, પામ ટ્રી આવી જાય, ફ્લાવરિંગ આઈટમ આવી જાય, લગભગ ટોટલી આઈટમ આવી જાય, બધું જ આવી જાય. અત્યારે હું છે ને એમની નર્સરીમાં આવ્યો છું. તમે જે આ ડ્રોનના સીન જોઈ રહ્યા છો ને, આ ડ્રોનના સીનની અંદર આવડું મોટું આખું, હું એમ કહી શકું કે 20 વીઘાનું મોટું આખું તમારું જગ્યા છે જેમાં બધા જ પ્લાન્ટ આવી ગયા, ટોટલી આઈટમ આવી જાય. હવે પ્લાન્ટની વાત કરીએ તો તમે કેટલા રૂપિયાથી પ્લાન્ટ ચાલુ થતા હોય છે અહીંયા બેઝિક તમારા? આપણે એવરેજ 15 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધીની રેન્જના પ્લાન્ટ મળે. 20,000 રૂપિયાના ઝાડવા? બરાબર. હવે આપણે આપણી પાસે સૌથી વધારે ચીખલીમાં લોકો કયા ઝાડવાને બધું લઈ જતા હોય છે? ફ્લાવરિંગ પ્લાન્ટ છે, પામ ટ્રી છે, અને આપણી અહીંયા ઇમ્પોર્ટેડ વસ્તુ જે છે ને ફ્રૂટમાં, એ વલસાડી કેસર. બસ ની સુવિધા હોય તો બસ માં આપણે નાખી દઈએ. બરાબર. તો મિનિમમ ઓર્ડર કઈ ખરો કે આટલા ઓર્ડર? 10,000 રૂપિયા નો ઓર્ડર હોય ને એટલે આપણે બસ માં ટ્રાન્સફર કરી આપીએ. 10,000 નો ઓર્ડર આપો એટલે બસ માં તમે ટ્રાન્સફર કરી આપો. હવે આપણે આ બધા પ્લાન્ટ છે જેટલા તમે આમાંથી જે જોવો છો કે એટલા બધા છે કે હું તો આમાં ચાલીને થાકી જાઉં ને, એવડું મોટું પ્લાન્ટ છે. હવે આમાંથી તમે કીધું કે 15 રૂપિયાથી વસ્તુ ચાલુ થાય, તો તમારા પાસેથી અહીંયા લોકો લઈએ એનો ફાયદો શું થાય? એ તો કેવું, આપણે પ્લાન્ટનો ગ્રોથ સારો મળે, પછી તમને વેરાયટી મળે. મારી પાસે લગભગ જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે તેમાં 50-60 જાતની વેરાયટી છે, નાની મોટી સાઈઝમાં બધી થઈને. આ બાજુ કયા કયા પ્લાન્ટ છે બધા? આ બધા ઇન્ડોર પ્લાન્ટ છે સામેની સાઈડમાં. આ પછી બધા આપણે જે બોર્ડર બનાવવાના જે પ્લાન્ટ આવે ને, બોર્ડર પ્લાન્ટ માટે એ જે એક્ઝોરા છે, પછી જે પેન્ડનસ છે, એ બધા બોર્ડર પ્લાન્ટમાં યુઝ થાય બધા. અને કોઈ પોર્ટમાં મૂકવા હોય તો પોર્ટમાં બી આપણે તૈયાર કરીને આપણે બનાવી આપીએ આ બધા. પછી આપણે દાખલા તરીકે મારું ફાર્મ હાઉસ છે, મારે તો ગમે ત્યારે વહેલા મોડા લેવાનું જ છે કે જે બંગલો હોય ને મારી જે જગ્યા હોય ત્યાં મારે ઓલી શું કહેવાય, ઘાસ વાવવું છે, ઝાડવા રાખવા છે, પછી એક ઓલી શું કહેવાય, નારિયેળી વાવવું છે, પામ ટ્રી છે, તો એ બધું ઉગે ખરા? હા થાય ને. એ કેવું, અમે તમારી જગ્યા પર આવે, તમારો બંગલો છે તો અમે તમારે બનાવવું હોય તો અમે તમારી જગ્યા પર જોવા આવીએ પેલા, જોઈને અમે તમને સજેસ્ટ કરીએ કે આ વસ્તુ આ જગ્યા પર નાખો, આ ગેટઅપ સારો આવશે આ વસ્તુનું. બરાબર. અને પછી ઘણી વાર કોઈ એમ કે નહીં, કસ્ટમરની ચોઈસ હોય કે અમને આ નહીં આ વસ્તુ નાખી છે, તો પછી એ કસ્ટમાઇઝ. બંગલો છે, બંગલાની અંદર જે આપણે એક ઓલું રોપવું છે કે જે મારી જગ્યા છે, તો એમાં ગાર્ડન બનાવવું છે, પછી આ ઝાડવા રોપવા છે, થોડુંક આ બધું કરવું છે, તો અંદાજિત કેટલા રૂપિયાનો ખર્ચો થાય? એવરેજ એક બંગલાનું કામ 45,000-50,000 રૂપિયાની એવરેજ નું થાય. બરાબર. પછી એમાં જેટલા નાખો એટલા ઓછો ને, કારણ કે તમારે ડાયરેક્ટ તૈયાર રેડીમેડ પ્લાન નાખવો હોય તો ડાયરેક્ટ બજેટ વધી બી જાય એમ ટૂંકમાં. અચ્છા. ડાયરેક્ટ રેડીમેડ જોતું હોય તો આ વિદ્યાનું ઝાડ જે અમે નાના હતા ને ત્યારે આમ ચોપડામાં રાખતા, આ વિદ્યા છે કે એ સાયકસ પ્લાન્ટ છે? વિદ્યા પ્લાન્ટ. વિદ્યા ક્યાં ગઈ? હા, મેં કીધું વિદ્યા જેવું લાગે છે. જો એ વિદ્યા છે, અમે ચોપડામાં છે ને નાખતા હતા એટલે એમાંથી વિદ્યા આવતી હતી. અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમને એટલી બધી વિદ્યા આવી ગઈ છે કે વાત પૂછો કોને કોને આવી છે. પ્લાન્ટ આવે ને બહારના જાપાનીઝ મિયાઝાકી. હા, એ પ્લાન્ટ છે. અને આ પાછળ વાળું છે બ્લેક કસ્તુરી છે. બ્લેક કસ્તુરી? હા. એટલે કેરી પ્લાન્ટ આવે. હા, મેંગોની વેરાયટી. એટલે કાળી કેરી આવે. હા, કાળી મેંગો આવે. અચ્છા, તો એ કિલો કિલોના કેટલા રૂપિયા? કઈક બહુ મોંઘી હોય તો આ જે રહે ને 1.5 લાખ રૂપિયાની કિલો આવે. તે 1.5 લાખ રૂપિયાની કિલો કેરી? એક પ્લાન્ટની પ્રાઇસ 1200 રૂપિયા છે. આ 12 રૂપિયા ઉગે ખરા કે નહીં? હા થાય ને. કેદી
એ લગભગ 4-4.5 વર્ષ આવવાનું ચાલુ થઈ જાય. પછી લોકો ખાઈ જતા હશે ને, વેચે તો નહીં માટે. બંગલો બનતો હોય તમારો તો તમે એક બે પ્લાન્ટ નાખો એમ. એટલે 4 વર્ષ પછી તમને કેરીઓ મળી જાય. 4 વર્ષ પછી એમાં ફ્રૂટ જે વલસાડી જે કેસર આવે ને એ 5 ફૂટ નો પ્લાન્ટ આવે એ તમારે 2 વર્ષમાં આવવાનું ચાલુ થઈ જાય. બરાબર, એની ગેરંટી જે 2 વર્ષમાં જ કેરીઓ આવવાનું ચાલુ થઈ જાય. 2 વર્ષમાં કેરી આવવાનું ચાલુ એટલે તમે એ ઝાડું મોટું રૂપી આપી દો કે કેરીઓ છે. આપણે આગળ તમને બતાવું. અહીંયા ઓલ બ્લેક કસ્તુરી આરી આ ઉગી ગઈ ને, અમે સેમ્પલ માટે નાખેલી છે. અચ્છા, આવી ઉગી છે. હા, આમાં આવતા વર્ષે ને એના પછીના વર્ષે આવવાનું ચાલુ. આ 2 વર્ષનો પ્લાન્ટ છે. અચ્છા, અને આ કઈ છે ઓલી? આ જે મે જે અમારે વલસાડી કેસર જે છે ને અમારે અહીંયાની ફેમસ તે, આ 2 વર્ષમાં આમાં ફ્રૂટિંગ લાગવાનું ચાલુ છે. એટલે આવી તમે આખું કમ્પ્લીટ કરીને જ આપી દો. પછી ઉગે ખરા, પછી બરી જાય કે એવું કઈ ના થાય ને? એ તો પછી કે બરવાનો ચાન્સ રહે જ નહીં તમારે. કે ડાયરેક્ટ કમ્પ્લીટ જો બરવાનું હોય ને તો નાનો પ્લાન્ટ હોય ને ત્યાંથી 1 ફૂટનો પ્લાન્ટ હોય ત્યાંથી જ મરી જાય. મોટું હોય તો ના બરે, મોટું હોય તો પોસિબલ છે. ઓછા છે. હા, પછી આને તડકામાં રાખવાની કે પછી એવું કે છાયામાં? આને ફૂલ તડકો જ જોઈએ. આને ફૂલ તડકો જોઈએ. ફૂલ તડકો હોય તો જ થાય. અચ્છા, તો આ બધી વસ્તુ પછી 2 વર્ષમાં કેરીઓ આવવાનું ચાલુ થઈ જાય. હા, 2 વર્ષ. પછી આ બાજુ કયા ફ્રૂટ કીધા તમે હમણાં? આ બધા કયા ફ્રૂટ કીધા તમે? આ લીચી છે, પછી આ જમરૂખ છે, બધા ગ્રાફ્ટિંગ જમરૂખ છે. આ બધા કેદી ઉગવાનું ચાલુ થઈ જાય? આ બસ નાની સાઈઝ હોય ત્યારથી ને લાગવાનું ચાલુ થઈ જાય બધે. ગ્રાફ્ટિંગ વાળા આવે એટલા માટે. દેશી હોય ને તો નહીં થાય. આ જે બધા નાના નાના પ્લાન્ટ છે એમાં ફ્રૂટિંગ આવવાના ચાલુ થયા. તમે જુઓ જામ પડે ને. હા, લાવો કાઢ નાખો ને. જો જો ભાઈ, નાના નાના અત્યારથી જામફળ ચાલુ થઈ ગયા. આ પછી લીંબુની વેરાયટી છે, નવી વેરાયટી, વેરીગેટેડ લીંબુ આવે. પછી ઓલા રેડ લેમન છે. પછી આ ફ્રૂટમાં નવી આઈટમ છે, મિલ્ક ફ્રૂટ. મિલ્ક ફ્રૂટ? હા, આ મિલ્ક ફ્રૂટ છે. પછી આ એક નોનીની વેરાયટી છે. પછી આપડા રેગ્યુલર છે તો 120 રૂપિયા છે. પછી ઓલા કેરીઓ? કેરી 200 રૂપિયા નો પ્લાન્ટ, 5 ફૂટ ની હાઈટ નો. એટલે તમારી પાસે 400-500 રૂપિયામાં તો બધું આવી જ ગયું લગભગ. પ્લાન્ટ આવી જશે બધા 120 રૂપિયા થી લઈને 500 રૂપિયા. ખાલી 2 વસ્તુ આપણી પાસે મંગાવી. તો મારા જીકલી લેવાનો ફાયદો શું? આપણી પાસે 25-28 વેરાયટી છે ફ્રૂટમાં, અલગ અલગ બધી બધી. હા, હવે આમનું તો ગોડામ છે ને, શું કે ગોડામ તો ના કે, પણ આખું ખેતર ખાલી થાય એમ જ નથી. આપણે અહીંયાથી જોવું હોય તો જોઈ લે. આ બધી પામ વેરાયટી આવે બધી. હાલો બતાવું તમને આજે. મને તો જામફળ ખાવાની મજા આવી ગઈ. જો પામ ટ્રી છે બધા અલગ અલગ, ગાર્ડન માટે, પછી કોઈ રિસોર્ટમાં કામ આવે એના માટે બધા અલગ અલગ ટાઈપના. આ બોર્ડર પ્લાન્ટ છે બધા. આ બોર્ડર પ્લાન્ટ? હા, આ બધા છે. પછી એવન્યુ ટ્રી, આપણે બધા ફોરેસ્ટ્રી બધા આવે ને, વોળ છે, લીમડા છે, પીપળા છે, એ ટાઈપની આઈટમ બધી. અથવા અત્યારે તમારી સાથે હું એમ કહું કે કોઈ સંસ્થાવાળાને બધા લોકોને જોડાવું તો જોડાઈ શકે? એ લોકોને તો બહુ મોટા ઓર્ડરમાં જોતો હોય. હા, બલ્ક ઓર્ડરમાં હોય તો અમે ઇઝીલી ડાયરેક્ટ પહોંચાડી શકીએ. બલ્ક ઓર્ડરમાં કેટલા રૂપિયાથી ચાલુ થાય તમારે? એ અમે 70-80 હજાર રૂપિયાનો હોય ને ઓર્ડર તો અમે પહોંચાડી આપીએ જગ્યા પર. બોલો પાછળ શું હજુ આગળ? આ બધું નારિયેળી ને એવું બધું આવશે, આ બાજુ કોકોનટ ને બધું. તમને કહી દઉં કે આમની પાસે અત્યારે લગભગ 3-1 કરોડ રૂપિયાનો માલ પડ્યો હશે ખાલી આ આ ટોટલી ઝાડવાનું જ વિચાર કરો. અને મને એવું લાગે છે કે આટલી વેરાયટી તમને અહીંયા જોવા મળી જાય કે જે તમારી પાસે ના હોય ને એવી બધી વસ્તુ અહીંયા મળી જવાની છે. આપણી પાસે કોકોનટમાં છે ને નાના મોટી થઈને 7-8 વેરાયટી છે. કોકોનટથી 8 વેરાયટી? હા, હાઈટ વાઇઝ. ઘણા કસ્ટમર એવું કહે કે અમને નાની સાઇઝમાં સસ્તી વેરાયટી જોઈએ તો સસ્તી બી મળે. ડાયરેક્ટ કોઈને રેડીમેડ પ્લાન્ટ જોતા હોય 10-11 ફૂટના પાછળની સાઈડે તો એ બી મળી જાય. પછી આ બધા પ્લાન્ટ આપણે હવે માણસો પાસે સમય નથી રહ્યો તો તમે એવું બધું વ્યવસ્થા કરજો કે ખાલી મોટર ચાલુ કરો અને બધામાં પાણી રોપાઈ જાય ને બધું થઈ જાય. ડ્રીપ ઇરિગેશન હવે જો આપણે નજીકનો એરિયો છે તો સુરત છે, વાપી છે,
પછી વલસાડ છે, નજીકનો એરિયા હોય તો અમારા કોન્ટેક્ટમાં ડ્રીપ ઇરિગેશન વાળા હોય તો અમે જગ્યા પર લઈને કરાવી દઈએ. પહેલેથી કરાવી દઈએ. હા, પહેલેથી તો શું કે ખાલી ચાલુ કરો, બધું થઈ જાય, તમારું કવર દે, પાણી પાણી પાવાનું પાઇપ ની કઈ જરૂર ના પડે, ડાયરેક્ટ વાલ ચાલુ કરો, લાખું એક કવર. કેટલા રૂપિયાનો ખર્ચો થતો હોય? એ એવરેજ હવે જે સ્પ્રિંગ ક્લીનર એ બધું આવે તો 60-70-80 હજાર રૂપિયાનું થાય ટૂંકમાં. પછી કેટલો એરિયો એના ઉપર ડિપેન્ડ કરે. તો પછી જરૂર ના પડે ને કોઈ માણસો ની? પછી કોઈ માણસ ની જરૂર જ નહીં, ખાલી એક જ વ્યક્તિ ખાલી વાલ ચાલુ કરે એટલે બધું જ કમ્પ્લીટ થઈ જાય, ગાર્ડન કવર થઈ જાય. હવે તો બધું એવું ઓટોમેટિક આવી ગયું, તમે ટાઈમર મૂકી દો તો એ તમારું પાણી તો બી ચાલે, 15-20 મિનિટ નું કે અડધી કલાક નું ટાઈમર આવે એ પ્રમાણે સેટ થઈ જાય તો થઈ જાય. તો ભાઈ અહીંયા વિડીયો પૂરો કરીશ, કારણ કે ભાઈ આમનું તો હજુ આમથી હજુ આજુ આગળ છે કે પૂરું થઈ ગયું? બસ અહીંયા હજી આગળ થોડું છે અને પાછું પાછળની સાઈડે બીજું આના જેવડું જ છે. બસ આટલું જ છે, બીજું વધારે નથી. આટલી વસ્તુ તમને કીધું ને કે તમારે જો જોતી હોય, તમારે કંઈક નવું કરવું હોય તો હું તો તમને જરૂરથી કહીશ કે આ જગ્યાઓ ટોપ 5 ગુજરાતમાં, સૌથી ટોપ 5 કહી શકાય ને, ટોપ 5 કે ટોપ 5 ની અંદર આ અત્યારે અમનો પ્લાન્ટ આવ્યો છે અને ટોટલી બધી વસ્તુ એક જ જગ્યા પર મળવાની છે. તો આ વિડીયો શેર અને સેવ કરવાનું ભૂલતા નહીં. મને તો મજા આવી ગઈ. આજનો વિડીયો પૂરો કરીશ, મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેડે ખેડે, મળશું ગામ ઘીની મળી. આ મેકરણ તેદી, આ ધરતી દગ્ધી, હરિમતસ્ય જય માતા દી. કાલાવડ સુધી મળી રહ્યા, તો જોવાનું ભૂલતા નહીં. આ વિડીયો વધુમાં વધુ શેર અને ફોલો કરજો, કારણ કે તમારા કામનો વિડીયો છે.